અખિલ ભારતીય સેવાદળ દ્વારા ઉધના 3 રસ્તા ખાતે વૃક્ષોનું વિતરણ કર્યું હતું, જેનો લાભ લોકોએ લીધો હતો. પૃથ્વી પર વધતા જતા તાપમાનને કાબુમાં રાખવા વધુ વૃક્ષો વાવવા અત્યંત જરૂરી છે, ત્યારે આ અભિયાનનો વેગ આપવા લોકોને વૃક્ષો આપી વૃક્ષો વાવવા પ્રેરિત કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત આજરોજ ઉધના 3 રસ્તા ખાતે લોકોને વૃક્ષનું મહત્વ સમજાવી વૃક્ષનું વિતરણ કર્યું હતું. આ બાબતે પ્રભુદાસભાઈ પટેલે વધુ વિગત એબી ન્યૂઝ ચેનલને આપી હતી. પ્રભુદાસજી પટેલ, અખિલ ભારતીય સેવાદળ કાશી પ્રમુખ. અમે અખિલ ભારતીય સેવાદળ દ્વારા સુરત શહેરમાં 5મી જૂન થી 15મી ઓગસ્ટ સુધી આ કાર્યક્રમનું જાગૃતિ અભિયાન રાખ્યું છે, જેમાં અભિયાનમાં વૃક્ષ વાવો, વરસાદ લાવો, જળ બચાવો, જીવન બચાવો અને પર્યાવરણ બચાવો, આવી ભાવના સાથે અખિલ ભારતીય સેવાદળ સાથે કાર્યક્રમ રાખ્યો છે. અમે દર શનિવારે અલગ અલગ વિસ્તારમાં શરૂ કરીએ છીએ. પહેલા શનિવારે રેલવે સ્ટેશન ઉપર કર્યો, બીજો કતાર ગામ કર્યો, ત્રીજો ગાંધી બાગ પાસે ચોકમાં કર્યો, અને આજે અમારો ચોથો ઉધના 3 રસ્તા પર અમારો આ કાર્યક્રમ છે. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે, અને અમે જે સુરત મહાનગરપાલિકા પાસેથી વૃક્ષો લાવીએ છીએ, એ વૃક્ષોનું વેચાણ પણ કરીને લોકો પ્રેમથી લઈ જાય છે અને અમને અભિનંદન પણ આપે છે કે આવી તમે એક જાગૃતિનું અભિયાન કરો છો, તો આ સુરત શહેર માટે અને આ દેશ માટે સારું છે. અને આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે વૃક્ષો વાવવાથી વરસાદ આવે, વૃક્ષો વાવવાથી તાપ ઓછો લાગે, વૃક્ષો વાવવાથી ઓક્સિજન મળે, આ જીવનમાં આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પરંતુ જાગૃતિના અભાવને લઈને લોકો વૃક્ષો જોગતા નથી. પરંતુ લોકોને ખબર છે કે દેશમાં અને સૌરાષ્ટ્રમાં અને ભારત દેશમાં પાણીની ખૂબ જ તંગી થઈ રહી છે, અને દુનિયાના લોકો એમ કહે છે કે 1950 સુધીમાં જો પાણી નહીં બચાવે તો મોટું વિશ્વયુદ્ધ થશે, અને ત્યારે આજે આ દેશમાં વૃક્ષો વાવવા જરૂર છે. અને આપણે જાણીએ છીએ કે જ્યાં વૃક્ષો હોય છે ત્યાં વરસાદ વધારે જાણીએ છીએ હોય છે. આપણે સાપુતારા, ડાંગ વિસ્તાર, વઘઈ વિસ્તારમાં જાણીએ છીએ કે 200-200 ઇંચ વરસાદ પડશે, એનું મુખ્ય કારણ એ છે જંગલ છે. સૌરાષ્ટ્રમાં ગીરમાં વરસાદ બહુ જ પડે છે, તેનું મુખ્ય કારણ છે વૃક્ષો છે. તો આપણે સૌ આ સુરતના નગરજનોને અમારી વિનંતી છે, અખિલ ભારતીય સેવાદળ તરફથી અમે સૌ જાગૃત થઈએ આપણે, અને વધારે વૃક્ષો રોપીએ બહુ જરૂર છે. અમારા અખિલ ભારતીય સેવાદળના અધિકારી ભાઈ શ્રી ઇકબાલભાઈ શેખ અને અમે સૌ સેવાદળના કાર્યકર ભાઈ બહેનો સાથે જોડાઈને એક આ મોટું ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ, એમાં આપ સૌનો સહકાર છે. અને તમારા દ્વારા સહકાર એટલે લેવાનો છે કે તમારા મીડિયા દ્વારા લોકોને અમારી વાત ઘરે ઘરે પહોંચે અને લોકોમાં જાગૃતિ આવે એ બહુ જરૂર છે, અને તમે અમને જાગૃતિમાં સહયોગ આપી રહ્યા છો એટલે તમને પણ ધન્યવાદ છે. આભાર. જય જય ભારત. મોહમ્મદ ઇકબાલ શેખ, અખિલ ભારતીય સેવાદળ, સુરત શહેરનો જિલ્લાધિનાયક છું. દુનિયામાં આજે સૌથી વધુ જરૂરિયાત પર્યાવરણ બચાવવાની છે. જો પર્યાવરણ બચશે તો જ આપણું જીવન બચશે, અને પર્યાવરણ બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષ વાવવાની જરૂર છે અને પાણી બચાવવાની જરૂર છે. ત્યારે અખિલ ભારતીય સેવાદળે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી 15મી ઓગસ્ટ સુધી 2.5 માસનો આ જનજાગૃતિ અભિયાનનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, અને એના ભાગરૂપે આ અમારો ચોથો કાર્યક્રમ છે. અને આજે ઉધના 3 રસ્તા પાસે અમે સુરત મહાનગરપાલિકાના સહકારથી 500 જેટલા વૃક્ષોનું શહેરીજનોને અમે વિતરણ કર્યું છે. આ અગાઉ પણ અમે 200 જેટલા વૃક્ષોનું રોપાઓનું વિતરણ કર્યું, અને આગામી દિવસોમાં પણ હજારોની સંખ્યામાં અમે આ રોપાઓનું વિતરણ કરવા માટે જઈ રહ્યા છીએ. અમારો સતત 2.5 માસ સુધી ચાલનારો આ કાર્યક્રમ છે. 4 તબક્કામાં અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપી રહ્યા છીએ. બીજી તરફ મોબાઈલના વોટ્સએપ અને ફેસબુક દ્વારા પણ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છીએ, અને આ રીતે દર શનિવારે સાંજે જુદા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ અને આ રોપાઓનું વિતરણ કરી રહ્યા છીએ. આમ 4 તબક્કા